चलो बस दोस्तों आपने गया पीरियड में गणित में चौथा प्रकरण में टिक 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 में रोजनी सी डायरी એટલે કે દૈનિક નોંધપોથી ની આપણે વાત કરતા હતા સવારે જાગીએ ત્યાંથી લઈને રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધીની કામગીરીની નોંધ એટલે રોજની સી અથવા ડાયરી અહીંયા આપણે રાણીની રોજની સી એ જુઓ પાના નંબર 43 ઉપર જુઓ 12 મહિનાના નામ છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ને ડિસેમ્બર હવે રાની એની રોજની સીમા કેટલાક પાના છે એ નોંધ કરી લેજે જુઓ રાની બોલે છે હું મારી રોજની સીમા નોંધીશ કે પ્રથમ વખત બોલવાનું ખાવાનું ચાલવાનું ક્યારે શરૂ કરે છે હવે રાની જો અહીંયા 5 માર્ચ 2005 ના રોજ મુન્ની જન્મે છે 15 સપ્ટેમ્બર 2005 ના દિવસે મુનિને પ્રથમ દાંત આવ્યો છે 10 નવેમ્બર 2005 મુનિ બેસતા શીખી 20 નવેમ્બર 2005 મુનિ ભાખોડિયા ભરતી થઈ 5 જાન્યુઆરી 2006 મુનિ ઊભા રહેતા શીખી 5 સપ્ટેમ્બર 2005 મુનિએ કેળું ખાધું અને બીજી ફેબ્રુઆરી 2006 મુનિએ ચાલવાનું શરૂ કર્યું તો અહીંયા આપણે 2005ની જે વિગત છે એ પહેલાં આવશે જો અહીંયા મુનિના જીવનકાળને યોગ્ય ક્રમમાં ગોઠવો તો સપ્ટેમ્બર માસની જે મહિના પ્રમાણે વિગત આવતી હશે એ પહેલી આવશે અને 2006ની જે એ છેલ્લે આવશે સૌથી પહેલાં આવશે માર્ચ મહિનો જુઓ માર્ચ મહિનામાં મુનિ જન્મે છે અહીંયા લખ્યું જો 2005 એટલે 5 માર્ચ પછી 5 સપ્ટેમ્બર આવશે જો 5 સપ્ટેમ્બરે 2005 મુનિએ કેળું ખાધું પછી 15 સપ્ટેમ્બર આવશે 15 સપ્ટેમ્બર 2005 મુનિને પ્રથમ દાંત આવ્યો પછી આવશે 10 નવેમ્બર 2005 મુનિ બેસતા શીખી પછી 20 નવેમ્બર 2005 મુનિ ભાખોડિયા ભરતી થઈ અને 5 જાન્યુઆરી 2006 મુનિ ઊભી રહેતા શીખી અને 2 ફેબ્રુઆરી મુનિએ ચાલવાનું શરૂ કર્યું આવી રીતે એને ક્રમમાં આપણે લખવાનું છે અહીંયા હવે અહીંયા બીજા એક થોડાક પ્રશ્નો છે જુઓ મુનિને પહેલો દાંત સપ્ટેમ્બરમાં આવ્યો હતો ત્યારે તે કેટલા મહિનાની હશે માર્ચથી સપ્ટેમ્બર સુધીમાં કેટલા મહિના પસાર થયા છે તો આપણે માર્ચથી ગણવાનું માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર સપ્ટેમ્બરની 15 તારીખે દાંત આવી ગયો છે માર્ચથી સપ્ટેમ્બર ગણો એટલે 6 મહિના થશે 6 મહિનાને ઉપર થોડાક દિવસ થાય તો 6 મહિના લખશું ચાલશે મુનિની ઉંમર કેટલી હશે જ્યારે હવે નીચે થોડાક પ્રશ્નો છે જુઓ મુનિની ઉંમર કેટલી હશે તે પ્રથમ વખત બેઠી અહીંયા જો આપણે અહીંયા લખ્યું છે 10 નવેમ્બર મુનિ બેસતા શીખી તો માર્ચથી પછી નવેમ્બર સુધી ગણવાનું એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર અને નવેમ્બર 8 મહિના બરાબર પછી તેને પ્રથમ દાંત આવ્યો દાંત સપ્ટેમ્બરમાં આવે છે એટલે માર્ચથી સપ્ટેમ્બર 6 મહિના એને 6 માસ આપણે લખવાનો હવે અહીંયા બીજા થોડા પ્રશ્નો છે જુઓ તેણે પ્રથમ શું કર્યું ચાલતા શીખી કે કેળું ખાતા શીખી તો અહીંયા તમે જુઓ 5 સપ્ટેમ્બરે એણે કેળું ખાધું ને પછી નવેમ્બરે બેસતા શીખીને ભાખોડિયા પડતી તો પહેલાં કેળું એણે ખાધું છે એટલે ચાલવા ઉપર ચોકડી મારી દેવાની અને કેળું ખાધું એણે પ્રથમ કેળું ખાધું એમ આપણે રાખવાનું છે હવે પાનું ફેરવીએ આપણે 44માં પાના નંબર ઉપર જુઓ રાની પાસે એક પાલતુ ગલુડિયું હતું જુઓ હવે ગલુડિયાની જીવનયાત્રા કેવી છે એ જોવાનું છે આપણે 2 અઠવાડિયા પછી તેણે આંખો ખોલી ગલુડિયું જન્મ્યા પછી 2 અઠવાડિયા થયા એટલે એણે આંખો ખોલી એનો વિકાસ કેવો થાય છે જુઓ 3 અઠવાડિયા પછી તેને પહેલો દાંત આવ્યો અને એણે ખાવાનું શરૂ કર્યું 4 અઠવાડિયા પછી આજુબાજુમાં ચાલવાનું શરૂ કર્યું 1 મહિનાનું ગલુડિયું થાય એટલે આજુબાજુ ફરતું થઈ જાય 7 મહિના પછી એને બધા જ દાંત આવી ગયા 7 મહિનાનું ગલુડિયું થયું એટલે કૂતરું થઈ ગયું જુવાન એટલે એને બધા દાંત આવી ગયા
અને એક વર્ષ પછી તો એ મોટું કૂતરું બની ગયું અને એને પોતાના ગલોડિયા હતા, એટલે કે એક વર્ષમાં એ પુખ્ત થઈ ગયું અને એના પણ ગલોડિયા થાય, એટલે એક વર્ષમાં આખો એનો કાળ પૂરો થઈ જાય. હવે આપણે કૂતરાના જીવનકાળની નોંધ છે એ આપણી નોંધપોથી તમારી નોટબુક છે એમાં તમારે લખવાનું છે કે ભાઈ આ લખવાનું, જન્મેના 3 અઠવાડિયામાં દાંત આવ્યો, 4 અઠવાડિયા પછી ચાલતા શીખ્યું, 7 મહિના પછી દાંત આવી ગયા અને 1 વર્ષ પછી મોટું કૂતરું બની ગયું. હવે અહીંયા મુનિ અને રાણીના ગલોડિયા વચ્ચેનો આપણે તફાવત નોંધશું. જો ચાલવાનું શરૂ કર્યું ત્યારે મુનિની ઉંમર કેટલી હતી અને ગલોડિયાની ઉંમર કેટલી હતી? તો ગલોડિયું ચાલતા શીખ્યું ત્યારે 4 અઠવાડિયા એટલે 1 મહિનો, અને મુનિ છે એ ચાલતા શીખી ત્યારે જો અહીંયા આપણે આવશે ચાલવાનું શરૂ કર્યું ફેબ્રુઆરી માટે, માર્ચથી ફેબ્રુઆરી એટલે 11 મહિના. આ મુનિ છે એ 11 મહિને ચાલતા શીખી, ગલુડિયું છે એ 1 મહિને ચાલતા શીખ્યું. પછી બીજું છે પહેલી વખત ખાવું, તો મુનિએ પહેલી વખત કેળું સપ્ટેમ્બરમાં ખાધું એટલે માર્ચથી સપ્ટેમ્બર 6 મહિને એટલે 6 મહિના આવશે. અને ગલુડિયું ખાવાનું ક્યાંથી શરૂ કરે છે? 3 અઠવાડિયા પછી, તો અહીંયા આપણે 3 અઠવાડિયા લખવાના છે. પછી પહેલો દાંત આવ્યો, તો આને પહેલો દાંત આવે છે 3 અઠવાડિયા પછી કૂતરાને ગલુડિયાને, અને મુનિને પહેલો દાંત આવે છે 15 સપ્ટેમ્બર એટલે 6 મહિના, માર્ચથી સપ્ટેમ્બર ગણો એટલે 6 મહિના, એટલે આમાં 6 મહિના લખવાના છે, અહીંયા 3 અઠવાડિયા લખવાના છે. હવે પાના નંબર 45 ઉપર જુઓ, શોધો, તમને પ્રશ્ન કરે છે શું બધા જ પ્રાણીઓ એક સરખી ઝડપે મોટા થાય છે? તો ના, બધા પ્રાણીઓ એક સરખી ઝડપે મોટા થતા નથી. માણસ છે તો એ 20 વર્ષે કે 18 વર્ષે, 18 વર્ષ પછી એ પુખ્ત વયનો થાય, તો કૂતરું છે એ 1 વર્ષ કે 1.5 વર્ષમાં પુખ્ત બની જાય. બધા પ્રાણીઓ છે, જો અહીંયા આપણે ચર્ચા કરવાની, મરઘી ક્યારે કેવી રીતે મોટી થાય તો અહીંયા બતાવ્યું છે, ગાય કેવી રીતે મોટી થાય, પક્ષીમાં તમારે જે લેવું હોય કઈ રીતે થાય, મોટા પ્રાણી અને એના બચ્ચાનું ચિત્ર દોરો તમારી નોટબુકમાં, એવા ચિત્રો ને એવું દોરજો. પછી અહીંયા દાદાજીની અવસ્થાના ચિત્રો આપેલા છે, હાથીના દાદા, ઉંદરના દાદા અને રાનીના દાદા. રાની માણસ છે એટલે રાનીના દાદા છે. હવે ત્રણેયના દાદા છે. ઉંદરના દાદાની ઉંમર છે ને 2 વર્ષ જ છે, 2 વર્ષે તો ઉંદર દાદા થઈ જાય ને, ઘરડો થઈ જાય ને ગુજરી જાય. અને અપ્પુ જો હાથી છે એ 95, આપણા માણસ કેટલું જીવે તો એ એના 95 વર્ષ છે. આ રાનીના દાદાની ઉંમર 70 વર્ષ છે. હવે અહીંયા થોડાક પ્રશ્નો છે, જુઓ 3 પ્રશ્નો આપેલા છે. અપ્પુના દાદાજી રાનીના દાદાજી કરતા કેટલા મોટા છે? હવે અહીંયા અપ્પુના દાદાની ઉંમર છે 95 વર્ષ અને રાનીના દાદાજીની ઉંમર છે 70 વર્ષ. હવે 70માં આપણે કેટલા નાખીએ તો 95 થાય, તો 95માંથી 70 કાઢીએ તો કેટલા વધે? તો 95 ઓછા 70 કરીએ આપણે, જો 95 ઓછા 70 5, 9 માંથી 7 જાય 2, 25 વર્ષ. એટલે અપુના દાદાજી છે એ રાનીના દાદાજી કરતા 25 વર્ષ મોટા છે. હવે બીજો પ્રશ્ન છે, જો શું ચૂંચોના દાદાજી ક્યારે અપુના દાદાજી જેટલા વૃદ્ધ થશે? તો ના, કારણ કે ચૂંચોના દાદા છે એને 2 વર્ષે તો પૂરું થઈ જાય, એમનું જીવન જ પૂરું થઈ જાય, એટલે અપુના દાદાજી જેવડા થશે નહીં, એટલે આપણે અહીંયા ના લખી નાખવાની. પછી ત્રીજો પ્રશ્ન છે, જુઓ ચૂંચો ઉંદરના દાદાજી રાનીના દાદાજી કરતા કેટલા નાના છે? તો રાનાને દાદાજીની ઉંમર છે 70 વર્ષ અને ચૂંચુના દાદાની ઉંમર છે 2 વર્ષ, તો 70 ઓછા ચૂંચુના દાદાજી રાનીના દાદાજીની ઉંમર કરતા કેટલા ના, 70માંથી 2 વર્ષ કાઢી નાખો, દસમાંથી 2 જાય તો 8 અને 6 68 વર્ષ. કેટલા? 68 વર્ષ નાના છે ચૂંચો ઉંદરના દાદાજી રાનીના દાદાજી કરતા, બરાબર. હવે આપણે પ્રાણીઓ, જુદા જુદા પ્રાણીઓ વિશે તમારે નક્કી કરવાનું, જોવાનું કે કોણ કેટલા વર્ષે મોટા થાય છે, કેવી રીતે મોટા થાય છે, પક્ષી પ્રાણીઓ એની ચર્ચા કરવાની છે. અને
હવે હું તમને એક હોમવર્કમાં આપું છું, જો તમારે એક બકરી, બીજું ગાય, આ બે પ્રાણીઓ ક્યારે મોટા થાય છે, કેવી રીતે મોટા થાય છે, એની વિકાસ આમનો વિકાસ તમારે લખવાનો, વિકાસ યાત્રા, એટલે કેવી રીતે મોટા થાય છે, ક્યારે ક્યારે મોટા થાય છે, પુખ્ત વયના ક્યારે થાય છે, એ તમારે જોવાનું.